ગુડ આફ્ટરનૂન યશ. કાલે આપણે જે વાત થયેલી, અમારો જે બેરિશ વ્યૂ હતો, સો ઇનલાઇન વિથ દેટ વ્યૂ બેંક નિફ્ટીમાં હજી એક ફોલ આવ્યો છે. આજના દિવસમાં 300 પોઈન્ટના ફોલ સાથે ચાલી રહ્યું છે, અને નિફ્ટી અગર જોયો તો લગભગ 100 પોઈન્ટના ઉપર માઇનસમાં ટ્રેડ કરી રહ્યું છે. તો અત્યારના શોર્ટ ટર્મની વાત કરીએ તો 16,500 આજુબાજુ એક સપોર્ટ છે, બટ બ્રીજ થશે તો પોસિબિલિટી છે કે 16,350 આજુબાજુ કાલે આપણે એક્સપાયરી કરી શકે છે. નોટ ટુમોરો, બટ ઓવરઓલ એક્સપાયરી જે પરમ દિવસે છે 16,350 આજુબાજુ થઈ શકે છે. અત્યાર માટે બ્રોડર રેન્જ છે 16,300 નીચેમાં અને 16,600-6,500 અપસાઈડમાં. બેંક નિફ્ટીની વાત કરીએ તો 36,000 સપોર્ટ છે અને ઉપરમાં 37,000 રેઝિસ્ટન્સ છે આ બે દિવસ માટે. ઓકે, તો હવે આજે કઈ કઈ સ્ટ્રેટેજીસ ધ્યાનમાં રાખીશું મેહુલ આપણે? કાલે જે આપણે 36,500 બેંક નિફ્ટીનો પુટ આપેલો, લગભગ 180 બાજુમાં બાઇંગની સલાહ હતી અને 400 ટાર્ગેટ હતો, એ આજે હાઈ માર્યો છે 340, અને અત્યારના બી પ્રોફિટમાં ટ્રેડ કરી રહ્યો છે લગભગ 270. તો નવો ફ્રેશ ટ્રેડ મારા આગળ આજે એ છે 16,500 આજ એક્સપાયરી પુટ ઓપ્શન, 16,500 પુટ ઓપ્શન લગભગ 70 આજુબાજુ છે અને 25 સ્ટોપ લોસથી બાઇંગની સલાહ છે, અને આનો ટાર્ગેટ લગભગ 150 સુધી આપણે બે દિવસમાં જોઈ શકીએ છીએ. અત્યારના 68 પર ટ્રેડ કરે છે. ઓકે, તો 68 આસપાસથી તમે અહીંયા ખરીદો, અત્યારે 25 સ્ટોપ લોસ રાખો અને 150 લક્ષ્ય બની રહ્યા છે. કોઈ સ્ટોક્સ ધ્યાનમાં તમારા? સી, બે દિવસથી પીએસયુ સ્ટોક્સ અમે જે ટ્રેક કરી રહ્યા છે તો હાઈ મારીને ઉપર સસ્ટેન નથી થતા. ઇનફેક્ટ આખું બેન્કિંગ કાઉન્ટર, બેન્કિંગ સ્પેસ થોડુંક વીક છે, તો મને લાગે છે કે એસબીઆઈમાં એક થોડીક વીકનેસ આવી શકે છે. તો એસબીઆઈનો 510 પુટ ઓપ્શન બાઇંગની સલાહ રહેશે, પણ આ ઓગસ્ટ મહિનાનો રહેશે. લગભગ 14.5 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. 14 પાસે આવશે તો રિસ્ક રિવોર્ડ બહુ સારો થશે, તો 14 પાસે આમાં બાઇંગની સલાહ રહેશે. સ્ટોપ લોસ આનો 10 રહેશે અને ટાર્ગેટ 22 સુધીનો આપણે જોઈ શકીએ છીએ ઓગસ્ટ મહિનાનો, એસબીઆઈનો 510 પુટ ઓપ્શન.